નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પ્રી મોડલ સ્કૂલ. કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? કારણ કે મોનસૂન ચાલે છે કે નક્કી ન કહેવાય, શરદી ઉધરસ બધું સારું છે ને? તો જો તમારું સ્વાસ્થ્ય જ્યાં સુધી સારું નહીં હોય ત્યાં સુધી તમે અભ્યાસ પણ વ્યવસ્થિત કરી શકશો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ આહાર અને સારો ખોરાક ખાય અને તંદુરસ્ત રહો એવી અમારી સ્કૂલ તરફથી વધુમાં વધુ સ્કૂલ તરફથી તમને શુભેચ્છાઓ છે. ચલો, પાઠ વિષય ધોરણ છે પાંચમું, વિષય આપણો છે આસપાસ. હવે પાઠ ત્રીજો, સ્વાદથી પાચન સુધી. હવે સ્વાદ, સ્વાદ એટલે તમને પહેલા ખબર પડી જ જશે વિદ્યાર્થી મિત્રો સાંભળીને, સ્વાદ જે જીભ ઉપર આવતો સ્વાદ છે એનું અહીંયા કંઈક આપણે જાણવાનું છે. અને પાચન સુધી, તો સ્વાદથી, મોઢાના સ્વાદથી પાચન ક્યાં સુધી, પાચન કઈ રીતના થાય છે એના વિશે આપણે અહીંયા જાણવાનું છે. હવે આપણે પહેલો પાઠ જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો કે મજાની ઇન્દ્રિયો. તો તમને બધાને ખબર જ હશે કે આપણે ઇન્દ્રિયોમાં જાણી ગયા આપણે મુખ્ય પાંચ ઇન્દ્રિયો છે. કઈ કઈ? તો કે આંખ, કાન, નાક, જીભ અને ચામડી. બરાબર છે, આપણે જાણી ગયા ને. હવે એમનો આંખનું શું કાર્ય છે, જીભનું શું કાર્ય છે, પછી કાનનું શું કાર્ય છે, નાકનું શું કાર્ય છે અને આપણી ચામડી કઈ રીતે આપણને સંદેશા આપે છે એ આપણે બધું જાણી ગયા છીએ. પછી હવે અહીંયા આપણે બધા આગળ જાણી જ રહ્યા છે ને કે જીભ શું કામ કરે, તો કે સ્વાદનું કામ કરે. બરાબર છે. અહીંયા એક હેન્સી કરીને આપણા પાઠમાં, પાઠ ત્રણમાં એક હેન્સી કરીને એમના મમ્મીને કંઈક કહેવા માગે છે અને હેન્સીની મોટી બેન જે અહીંયા એમની મજાક કરે છે, ટીઠોળી કરે છે એના વિશે આપણે બધાને જાણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પુસ્તક છે એ તમારી સાથે રાખો. ચલો કાઢો વિદ્યાર્થી મિત્રો તમારી પુસ્તક. માં પુસ્તકમાં જો હેન્સી દોડતી દોડતી રસોડામાં ગઈ. ક્યાં ગઈ? રસોડામાં. હેન્સી છે એ દોડતી દોડતી રસોડામાં ગઈ અને તેમની માતાને પકડી અને કહેવા લાગી. શું કહેવા લાગી? માં, હું આ કડવા કારેલા નહીં ખાઉં. જો એ છોકરી છે હેન્સી નામની છોકરી, એના મમ્મી રસોઈ બનાવતા હશે તો રસોડામાં જઈ એના મમ્મીને શું કહે છે? તો કે મમ્મી, હું આ કડવું કારેલું છે નહીં ખાઉં, મને ગોળ અને રોટલી આપો. શું કહે છે? મને ગોળ અને રોટલી આપો, હું આ કડવું કારેલું નહીં ખાઉં. માએ હસીને કહ્યું, તે સવારે પણ રોટલી અને ખાંડ ખાધી હતી. મમ્મી છે એ હેન્સીને કહે છે કે તે સવારમાં પણ ગોળ અને ખાંડ ખાધી છે. સરોજે હસીને એમને ખીજવે છે. જો સરોજ છે, સરોજ છે એની મોટી બહેન છે, એ હેન્સીને ખીજવે છે. તું એક જ પ્રકારના સ્વાદથી કંટાળી નથી જતી? તું રોજે રોજ એક જ પ્રકારનો સ્વાદ લે છે તો તું કંટાળી નથી જતી? કેવો સ્વાદ? તો કે ગળ્યો સ્વાદ. જો એમને સવારમાં પણ શું ખાધું હતું? રોટલી અને ખાંડ ખાધી હતી. તો કે તું એકનો એક સ્વાદ લે તો કંટાળી નથી જતી? હેન્સીએ તરત જ કહ્યું, હેન્સી છે એમને એમની બેનને, મોટી બેનને તરત જ કહ્યું, તું આંબલી ચાટીને કંટાળી જાય છે. હેન્સી છે એ એમની બેનને કહે છે કે તું રોજ આંબલી ચાટે છે તો તું કંટાળી જાય છે. તું કંટાળી જાય છે એવો પ્રશ્ન પૂછે છે. તું શરત લગાવો, હું શરત લગાવો કે તું આંબલીનું નામ સાંભળી તરત તારા મોંમાં પાણી આવી જાય છે. હેન્સી એમ કહે છે એની મોટી બેનને કે હું શરત લગાવું તારી સાથે કે હું આંબલીનું નામ લઉં ને તારે તરત પાણી આવી જાય છે. તો તું રોજ આંબલી ખાટી છે તો તું ખાટો સ્વાદ લઈને કંટાળી નથી જતી? પાક્કું, મને ખાટી આંબલી ખૂબ જ પસંદ છે. જો મોટી બેન છે સરોજ, એ એમ કહે છે કે તારી વાત પાક્કી સાચી છે, મને ખાટી આંબલી ખૂબ જ ભાવે છે, પરંતુ હું મીઠી અને ખારી વસ્તુઓ પણ ખાઉં છું. જો સરોજ છે એ એમ કહે છે કે હેન્સી તારી વાત સાચી છે,
खोल जो एनसी ने सरोज कहे छे चल આપણે એક રમત રમીએ જેમાં તારે તારી આંખો બંધ કરી દેવાની છે અને મો છે શું રાખવાનું છે ખુલ્લું રાખવાનું છે હું તારા મોમાં ખાવાની વસ્તુ મૂકીશ તારે એ વસ્તુ કઈ છે એ મને કહેવાનું રહેશે સરોજે લીંબુના રસમાં થોડા ટીપા ચમચીમાં લીધા અને એનસીના મોમાં મૂક્યા સરોજ છે એમની મોટી બેન એને શું કર્યું એનસીની આંખે પટ્ટી બાંધી દીધી જો વિદ્યાર્થી મિત્રો ચિત્ર નીચે આપેલું છે એમાં એનસી છે એમને આંખની પટ્ટી બાંધેલી છે અને સરોજ છે એમની મોટી બેન એમને શું કર્યું તો કે સરોજે લીંબુના રસના થોડા ટીપા સેવા કાઢ્યા ચમચીમાં બે ત્રણ ટીપા ચમચીમાં લઈ અને એમના મોં પર મૂક્યા એનસીએ તરત જ જવાબ આપી દીધો જેવો એમની જીભ ઉપર બે ટીપા લીંબુના પડ્યા એટલે એમને તરત જ જવાબ આપી દીધો કે આ તો ખાટું લીંબુ આ શું છે ખાટું લીંબુ પછી ત્યાર પછી જુઓ સરોજે પછી થોડા ગોળના ટુકડા લીધા જો સરોજે છે પછી શું કર્યું તો કે એમને થોડા ગોળના ટુકડા લીધા તેની માતાએ સૂચન કર્યું તે ભૂકો કરી દે નહીં તો તેને ખબર પડી જશે કે તે શું છે જો સરોજે ગોળનો ટુકડો લીધો ને તો એમની માતાએ સજેશન આપ્યું કે એમને સૂચન કર્યું કે તું એમનો ભૂકો કરી ના તો એને ખબર પડી જશે નકર કે આ શું છે એટલે તું એનો ભૂકો કરી ના કારણ કે ગોળનો ગાળો છે એવો મોઢામાં મૂકીએ તો સામાવડા તરત ખબર પડી જાય કે આ ગોળ જ છે પણ એમાં ભૂકો કરી મૂકવામાં આવે તો ગળ્યું જરૂર લાગે પણ શું છે એ જાણવામાં થોડી વાર લાગે સરોજે ગોળનો ભૂકો કરી નાખ્યો પણ એનસીએ સહેલાઈથી અનુમાન કરી લીધું તેઓએ જુદી જુદી ખાવાની વસ્તુઓથી આ રમત રમી જો સરોજે ગોળનો ભૂકો જરૂર કરી નાખ્યો પરંતુ એનસી છે એમણે સરળતાથી જવાબ આપ્યો શા માટે એમણે સરળતાથી જવાબ આપ્યો કારણ કે આપણે આગળ જોયું કે એનસી રોજ શું ખાતી હતી ગળો સાથે સ્વાદ ખાતી હતી સવારમાં રોટલીને ખાંડની ભૂંગળી બપોરે ગોળની ભૂંગળી તો પછી સરોજને ખ્યાલ જ હોય એનસીને ખ્યાલ જ હોય ને કે આ ગોળ જ છે સમજાણું તો કે એનસીએ તરત જ અનુમાન લગાવી લીધું આવી રીતે આ બંને બહેનો અલગ અલગ જુદી જુદી ખાવાની વસ્તુઓથી રમત રમતા ગયા એનસીએ તળેલી માછલી પણ ચાખ્યા વગર ઓળખી લીધી જો એનસી કદાચ માંસાહારી પણ હશે માંસાહારી નહીં પરંતુ મિશ્રાહારી જેમને ખા જેમને માંસ પણ ખાય અને શાકભાજી એટલે કે શાકાહારી પણ હોય અને માંસાહારી પણ હોય એમને શું કહેવાય મિશ્રાહારી આપણે આગળ જોઈ ગયા છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો કે બંને વસ્તુ ખાય છે તો કે એમની સુગંધથી ન જ કેવી માછલી તળેલી માછલી છે એ ચાખ્યા વગર કારણ કે એની સુગંધથી પણ તે એનસી ઓળખતી હશે તો એમણે એનસીએ તળેલી માછલી છે એ ચાખ્યા વિના પણ એમને ઓળખી લીધી સરોજે કહ્યું હવે તારું નાક બંધ કરી દે સરોજે શું કહ્યું કે હવે તારું નાક પણ બંધ કરી દે અને શું છે તે મને કહે એનસીએ એમનું નાક પણ બંધ કરવાનું કહ્યું શું કામે તો કે તળેલી માછલી છે એ ચાખ્યા વિના એમને તે ઓળખી લીધી કે આ તળેલી માછલી છે એટલે સરોજે શું કહ્યું તો કે એમનું નાક બંધ કરાવી દીધું કે હવે તું નાક બંધ કરી દે અને પછી મને કહે કે તે શું છે એનસી ખૂબ જ વ્યાકુળ હતી એનસીને આ એનસી છે એમને આ રમત ખૂબ જ ગમતી હતી એટલે ખૂબ જ વ્યાકુળ હતી આતુરતા હતી તે થોડું કડવું સહેજ ખારું થોડું ખાટું છે મને એક ચમચી વધારે આપો તેમણે એનસીને જે મોઢામાં મૂક્યું હતું એ થોડું કડવું લાગતું હતું થોડું ખારું લાગતું હતું થોડું ખાટું લાગતું હતું તો એનસી શું કહે છે મને હજુ એક ચમચી આપો સરોજે બીજી એક ચમચી કારેલા લીધા સરોજે શું કહ્યું બીજી એક ચમચી કારેલા લીધા એનસીની આંખો ખોલી અને કહ્યું આ રહ્યું તે ખા એનસીએ શું કર્યું પહેલી ચમચીમાં શું કર્યું કારેલાનો રસ નાખ્યો થોડું લીંબુ નાખ્યું થોડું મીઠું નાખ્યું બધું ભેગું કરી એક ચમચી એના મોંમાં મૂકી તો એનસીને ભાવ્યું એમને એમનો સ્વાદ ગમ્યો કારણ કે થોડો ખાટો થોડો મીઠો થોડો કડવો ત્રણેય સ્વાદ ભેગા હતા એટલે એનસીએ શું કીધું કે મને ભાવ્યું તમે હજી એક ચમચી વધારે
હસી હસી આ હજી વધારે મને આપો. જો એમને ખાલી સ્વાદ કારેલાનો નહોતો ભાવતો, પરંતુ એ સ્વાદનું શું કર્યું, ખાટો મીઠો તીખો ભેગો કરી અને કારેલાનો રસ આપ્યો, તો એમને ખૂબ જ ભાવ્યો. એ હસીને બોલી ગયા, હજી મને આપો. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચર્ચા કરવાની છે અને લખવાનું બી છે, તો તમે મારી સાથે 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 લખતા જજો. હું સીધો અહીંયા જવાબ જ લખીશ, બરાબર છે? તો કે આંબલીનું નામ સાંભળી સરોજના મોમાં પાણી આવી ગયું. આંબલીનું નામ સાંભળી સરોજના મોમાં શું આવી ગયું? પાણી આવી ગયું. કઈ વાનગીઓનું નામ સાંભળતા તમારા મોમાં પાણી આવે છે? આપણે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે વિદ્યાર્થી મિત્રો કે તમે કઈ વાનગીઓ નામ સાંભળતા તમારા મોમાં પાણી આવી જાય છે? તમને ભાવતી પાંચ વાનગીઓની અહીંયા યાદી બનાવવાની છે અને એમના અહીંયા સ્વાદ વિશે પણ સમજાવવાનું છે. તો અહીંયા લખવાનું છે ભાવતી વસ્તુ, ભાવતી વસ્તુ અને અહીંયા સ્વાદ. તમારે જે જગ્યા આપેલી છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર લખવાનું છે, બરાબર? બધા લખી લેજો, બરાબર? એમાં ભાવતી વસ્તુમાં મને જે ભાવે છે એ હું આમાં પાંચ વસ્તુ લખું છું, તમને જે ભાવે એ તમે લખી શકો છો, બરાબર છે? તો એમાં પહેલું છે ગુલાબજાંબુ. ગુલાબજાંબુ, તો ગુલાબજાંબુનો સ્વાદ કેવો હોય છે વિદ્યાર્થી મિત્રો? ગુલાબજાંબુ છે એનો સ્વાદ કેવો હોય છે? મીઠો. કેવો હોય છે? મીઠો અથવા ગળ્યો, બરાબર છે? ગળ્યો સ્વાદ હોય છે. પછી બીજું છે પનીરનું શાક. પનીરનું શાક, બરાબર? અહીંયા મને જે ભાવે છે એ મેં લીધું છે, તમને જે ભાવે એ તમે લખી શકો છો. પનીરનું શાક કેવું લાગે છે? તમે ખાધું છે વિદ્યાર્થી મિત્રો પનીરનું શાક? બધાએ ખાધેલું હશે, ખાધું છે ને? કેવું લાગે છે? તીખું અને મસાલેદાર. કેવું લાગે છે? તીખું અને ભાવે છે કે નહીં? ભાવે છે ને?
ખોરાક ખાવા પ્રત્યેની રુચિ રુચિ એટલે ઇન્ટરેસ્ટ આપણે ઇંગ્લિશમાં કહીએ ને મને એ વસ્તુમાં બહુ ઇન્ટરેસ્ટ મને એ બહુ જ ભાવે કે રુચિ જળવાઈ રહે બરાબર છે જો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે તમને કે તમને એક જ પ્રકારનો સ્વાદ ગમે કે જુદો જુદો કેમ તો આપણે જવાબમાં લખવાનું મને જુદો જુદો સ્વાદ ગમે છે જુદા પ્રકારના સ્વાદવાળો ખોરાક ખાવાથી ખાવા પ્રત્યેની રુચિ જળવાઈ રહે છે બરાબર છે જળવાઈ રહે છે લખો કે જળવાઈ રહે એટલું લખો તો બી ચાલે બરાબર જળવાઈ રહે છે આપણે એકનો એક ખોરાક આપણને મમ્મી રોજ રીંગણાનું શાક કરીને આપે તો આપણે શું કહીએ મમ્મી તું તો રોજ રીંગણાનું શાક કરે મને ભાવતું નથી એટલે આપણી રુચિ છે એ નથી એમાં આપણને સ્વાદ નથી આવતો આપણું એમાં મન ઉઠી ગયું કારણ કે આપણને મમ્મી રોજ રીંગણ જ આપે તો આપણી રુચિ કેમ જળવાઈ રહે એવી જ રીતના આપણને રોજ જુદું જુદું ખાવા આપે તો ખાવા પ્રત્યેની રુચિ છે આપણે જે ખાવા પ્રત્યેની ઈચ્છા છે તે જળવાઈ રહે છે હવે ત્યાર પછી બી ત્રીજું સરોજી લીંબુના રસના થોડા ટીપા હેન્સીના મોંમાં મૂક્યા શું તમને લાગે છે કે ફક્ત થોડા ટીપાથી આપણે સ્વાદ પારખી શકીએ છીએ અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછ્યો છે કે સરોજે હેન્સીના મોંમાં થોડા લીંબુના ટીપા તો તમને શું લાગે છે કે થોડા ટીપા મૂકવાથી આપણે એનો સ્વાદ પારખી શકીએ છીએ તમને પ્રશ્ન પૂછે છે તો તમે શું લખશો હા બરાબર કારણ કે તમને ખબર છે ને હેન્સીએ બે ટીપા મોંમાં ગયા મૂક્યા સરોજે અને તરત જ હેન્સી બોલી ઉઠી હતી કે આ તો ખાટું લીંબુ એમને બે ટીપામાં ખબર પડી ગઈ કે કેવું છે ખાટું લીંબુ તો જવાબમાં શું આવશે હા લીંબુના થોડા ટીપા હા લીંબુના થોડા ટીપા ટીપા મોંમાં મૂકવાથી આપણે તેનો સ્વાદ પારખી શકીએ છીએ પારખી શકીએ છીએ બરાબર હવે પછી નીચેનો જો કોઈ તમારી જીભ પર વરિયાળીના થોડા બીજ મૂકે તો શું તમે તમારી આંખો બંધ કરીને તે કેવા કેવા સમક્ષ છો કે કેવી રીતે તો તમે જો અહીંયા તમને પછી અહીંયા અનુમાન લગાવવાનું કીધું છે કે આ લીંબુના થોડા ટીપા તમે અહીંયા હા લખ્યું ને કે હા લીંબુના થોડા ટીપા મોંમાં મૂકવાથી આપણે કેવો સ્વાદ છે એ પારખી શકીએ છીએ બરાબર છે તો એ તમને પાછો પ્રશ્ન કરે છે અહીંયા કે જો કોઈ તમારી જીભ ઉપર થોડી વરિયાળીને થોડા બીજ મૂકે તો શું તમે તમારી આંખો બંધ કરીને તે કેવા સમક્ષ છો તો કેવી રીતે તમે કહેશો તમને અહીંયા પ્રશ્ન કરે છે તો એમાં જવાબ લખો ના શું આવશે ના મારી જીભ પર વરિયાળી વરિયાળીના થોડા દાણા મૂકે તો હું આંખો બંધ કરી આંખો બંધ કરીને તે વરિયાળી છે તેમ નહીં કહી શકો કારણ કે વરિયાળી જીભ પર મૂકવાથી ઓગળતી નથી કારણ વરિયાળી જીભ પર મૂકવાથી ઓગળતી નથી ઓગળતી નથી તેથી તેને ચાવવામાં આવે તો જ તેથી તેને ચા
આ જીભમાં કઈ જગ્યાએ કયો
यहाँ कई हो तो के गड़ियो बराबर छे समझाई गयो आ जीभ छे आ आ आ जीभ नो आ भाग छे यहाँ खाटो साथ छे परखाई छे अच्छा यहाँ कड़वो यहाँ खारो ने यहाँ गड़ो बराबर छे एक जस समय थोड़ी खावानी वस्तु मुंह में बीजा भाग पर मुको जेम के जीभ नीचे ओठ पर मुंह में ताड़े तुमने क्या कोई स्वाद जणे छे એટલે તમે યાદી બનાવો બરાબર છે તમે વિદ્યાર્થી મિત્રો ઘરે તમારા ફ્રેન્ડ સાથે અથવા તમારા મોટા ભાઈ સાથે અથવા તમારો નાનો ભાઈ બરાબર છે એમની સાથે અલગ અલગ પ્રકારના સ્વાદ લઈ અને તમે અલગ અલગ જગ્યાએ જીભ તો તમને મેં અહીંયા બતાવી છે એ જીભમાં કઈ જગ્યાએ કયો સ્વાદની વસ્તુ મૂકવી અને અનુભવે છે કે નહીં એ તમે ઘરે પ્રયોગ કરી શકો છો ચાલો વિદ્યાર્થી મિત્રો બાજુ મૂકીશ તમારી જીભના આગળના ભાગને ચોખ્ખા કપડાથી સાફ કરો જેથી તે સુકાય જાય જો વિદ્યાર્થી મિત્રો આપણે બધાને ખબર છે આપણી જીભ છે એમાં 70 આપણી જીભ ક્યારે બી કોરી નથી હોતી સુકાઈ ગયેલી હોતી નથી આપણી જીભની અંદર એક લાળ રસ છે જે સદાય માટે એ આપણા જીભ ઉપર હોય છે તો અહીંયા એક પ્રયોગ કરવાનો આપણને કીધું છે કે તમારી જીભના આગળના ભાગને ચોખ્ખા કપડાથી સાફ કરો જેના હિસાબે તે સુકાઈ જાય ત્યાં થોડી ખાંડ કે ગોળ મૂકી દો જો એ જીભ સાફ ન કરીએ અને એમાં ખાંડ મૂકીએ ને તો ખાંડ ઉગડી જાય એનું કારણ છે આપણી જીભમાં શું રહેલું છે લાળ રસ કયો લાળ રસ જે ખોરાકને પોચો પોચો બનાવે છે એ આપણી જીભની અંદર રહેલો છે આપણે એમને બધા થૂક કહીએ છીએ શું કહીએ છીએ થૂક કહીએ છીએ ને આપણા મોમાં સતત પાણી જેવું નીકળે એને આપણે શું કહીએ છીએ થૂક પણ એ શું છે આપણી જીભ છે એ સતત ભીની રહે અને આપણે જે ખોરાક કઠણ ખોરાક ખાઈએ છીએ એને પોચો બનાવવાનું કાર્ય પણ કરે છે જીભ જીભમાં જે લાળ રસ રહેલો છે તે ખોરાકમાં ભળે છે અને ખોરાક છે એ પોચો બને છે બરાબર છે તમને કોઈ સ્વાદ આવે છે આવું કેમ થયું જો હવે અહીંયા તમે એક મેજી સાવ જીભને ચોખ્ખી કરી નાખો અને પછી ગોળને ખાંડ મૂકો તમને કોઈ પણ પ્રકારનો સ્વાદ આવે છે એ ચેક કરો નહીં આવે તો અહીંયા પૂછે છે એવું કેમ થયું સ્વાદ ક્યાં ગયો તો સાંભળો એ વિદ્યાર્થી મિત્રો અરીસાની સામે ઊભા રહો અને તમારી જીભને નજીકથી જુઓ જો તમે વિદ્યાર્થી મિત્રો બાજુના ચિત્રમાં એક બાળક છે એ પોતાની જીભમાં શું છે બિલોરી કાચ છે જોયો તમે એ બિલોરી કાચમાં જીભમાં નજીકથી જીભને જોવાનું કીધું છે એ તમે જુઓ તેની સપાટી કેવી દેખાય છે તમને સપાટી પર નાના ટેકરા દેખાય છે એમાં સપાટીમાં તમે નાના નાના ટેકરા દેખાય છે એ છે આપણી જીભને પારખવાના તંતુ સમજાઈ ગયું જે આપણી જીભની અંદર તમે બધા જોશો કરે છે એમ કરે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ નજીકમાં નજીક જઈને કાચની સામે પહેલાં બિલકુલ જીભને ચોખ્ખી કરી નાખજો અને પછી તમે આ પ્રયોગ ઘરે કરજો જીભ છે એ બિલકુલ સુકાઈ ગયેલી હોય અને તમે કોઈ પણ વસ્તુ મૂકશો તો તમને સ્વાદની બિલકુલ ખબર નહીં પડે તો એવું કેમ થાય છે તો કે તમે અરીસા સામે એ જીભને તમે રાખી અને તમે જોજો એની અંદર નાના 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 છિદ્રો હોય છે જે પહાડ જેવા દેખાય છે નાના ટેકરા જેવા દેખાય છે એની અંદરથી સ્વાદ પારખવાના તંતુઓ ઊભા થાય છે જે આપણે થૂક કહીએ છીએ મેં પહેલાં કીધું ને કે લાળ રસ છે જેના હિસાબે આપણને સ્વાદ પારખી શકીએ છીએ જો જીભ કોરી હોય તો આપણને કોઈ પણ પ્રકારનો સ્વાદનો અનુભવ થતો નથી સમજાઈ ગયું ચાલો વિદ્યાર્થી મિત્રો તેની નીચે જોઈએ ચર્ચા કરો અને લખવાનું છે ચર્ચામાં કોઈ પણ જવાબ લખવાના નથી ખાલી સમજવાનું છે તો સમજીએ જો કોઈ તમને આમળા કે કાકડીનો સ્વાદ સમજાવવા કહે તો તમે સમજાવવામાં થોડી મુશ્કેલી થશે જો તમને કોઈ આમળાનો સ્વાદ સમજાવવાનું કહે તો તમે શું સમજો છો અને કાકડીના સ્વાદ વિશે સમજાવવાનું કહે તો તમે શું સમજો છો તો કે એ મુશ્કેલી પડે છે તો કે નીચેની વસ્તુઓના સ્વાદ તમે કેવી રીતે સમજાવશો ટમેટા ડુંગળી વરિયાળી અને લસણ તમે જાણતા હો તો એવા શબ્દો વિચારો અથવા સાત સમજાવવા તમારા પોતાના શબ્દો બનાવો જો તમારે જો જાણતા હો તો એવા સ્વાદ બનાવવાના છે સ્વાદ પારખવાના છે તમારે ઘરે તમારે કાંદાનો સ્વાદ કેવો છે કાકડીનો સ્વાદ કેવો છે લસણનો સ્વાદ કેવો છે એ તમારે ઘરે પારખવાનો છે બરાબર છે તો
ડુંગળી કોકર મીઠી હોય બાકી ડુંગળી છે ને એ તીખી જ લાગે લુખી ખાવ એટલે ડુંગળી કેવી લાગે તીખી તો કે આપણે અહીંયા અંદાજ લખી શકીએ તો કે એમસીએ શું ખાધું હશે તો કે લસણ અને ડુંગળી તમે કેટલાક સ્વાદ સમજાવવા અનાજ કેમ નથી કરતા નથી કરતા અનાજ છે કેટલાક સ્વાદ સમજાવવા માટે અહીંયા તમે પ્રશ્ન કર્યો છે કે કેટલાક સ્વાદ પારખવા માટે તમે અનાજ કેમ નથી લેતા તમારા હાવભાવ અને અનાજ માંથી તમારા મિત્રોને તમે શું ખાધું છે એ તારવા કહો છો અનાજ છે એ લેવાનું પછી તમારા મોંમાં નાખવાનું અને પછી તમારા સામે મિત્રોને પૂછવાનું કે મેં શું ખાધું હશે જો ચણો છે એ તમે ખાતા હોય તો સામેવાળા વ્યક્તિને ખબર પડી જાય તમારા મોઢામાં ચણા જ છે ચાવો અને સારી રીતે ચાવો આમાં શું તફાવત છે જો ચાવો અને સારી રીતે ચાવો એમાં તમને શું તફાવત લાગે છે તો કે દરેક જણ બ્રેડનો ટુકડો અથવા રોટલીનો ટુકડો અથવા રાંધેલા ભાત જે એક પ્રવૃત્તિ આપી છે કે ચાવો અને સારી રીતે ચાવો એમાં શું તફાવત છે તો કે દરેક વ્યક્તિ છે કાં ચોખા લો કાં રોટલીનો ટુકડો લો તે તમારા મોંમાં મૂકો 3-4 વખત ચાવો અને ગળી જાઓ તમે ચાવો છો ત્યારે સ્વાદ બદલાય જાય છે હવે બીજો ટુકડો લો અથવા ચોખા લો અને 30-32 વખત ચાવો ઘણી બધી વખત ચાવ્યા પછી સ્વાદમાં કોઈ ફરક છે અહીંયા તમે પ્રશ્ન પૂછો છો કે તમને કોઈ સ્વાદમાં ફરક લાગે છે લાગે છે શું ઘરમાં તમે કોઈ ધીમે ધીમે અને સારી રીતે ખોરાક ચાવવા કહ્યું છે તમને જો ઘરમાં વિદ્યાર્થી મિત્રો તમે જમવા બેઠા હોય તો મમ્મી એમ કહે છે હરખું છે એમને નિરાજે શાંતિથી ચાવીને ખાને કીધું છે ને શું કામે ખાવા લાગે છે કારણ કે આપણને પાચન થઈ જાય વ્યવસ્થિત જેટલો વ્યવસ્થિત ખાસો ખોરાક એટલો સારી રીતે પચી જાય છે એટલા માટે બરાબર છે હવે તમે લીલા જામફળ જેવી સખત વસ્તુ ખાતા હો એવી કલ્પના કરો અને તમે ટુકડો કાપી અને મોંમાં મૂકી ગળી જાઓ ત્યાં સુધી કેવા પ્રકારના બદલાવ આવે છે મોંમાં લાળ રસ શરૂ કરે છે શું કરે છે એટલે પોતો બનાવવાનું કાર્ય મેં પહેલા આ બધું તમને સમજાવી દીધું છે હવે બાજુના પેજમાં જો વિદ્યાર્થી મિત્રો તમે મોંમાં ખોરાક મૂકો છો અને ગળી જાઓ છો તે પછી ક્યાંથી ક્યાં જાય છે આપેલા ચિત્રમાં તમારા શરીરમાં ખોરાકના માર્ગ દોરો આપણે વિદ્યાર્થી મિત્રો આ બધું આપણે ભણી ગયા છીએ કે આપણો ખોરાક મોંમાંથી ક્યાં જાય છે અન્નનળીમાં બરાબર છે અન્નનળીમાંથી તો ક્યાં જાય છે આપણે કીધું તો ને ક્યાં જાય છે સ્વાદુપિંડમાં ક્યાં જાય છે સ્વાદુપિંડમાં સ્વાદુપિંડમાંથી ક્યાં જાય નાના આંતરડામાં જઠરમાં જાય સ્વાદુપિંડમાં જાય અને પછી અપૃત લાળ રસમાં જાય બરાબર છે અને પછી તો કે એમ નાના આંતરડામાં અને નાના આંતરડામાંથી મોટા આંતરડામાં મોટા આંતરડામાંથી તો કે મળરૂપી જે ન પચ્યો હોય તે ખોરાક ક્યાં નીકળે છે મળરૂપી મળદ્વાર દ્વારા બહાર નીકળી જાય છે બરાબર આ પાચન તંત્રની આખી પ્રક્રિયા છે તો અહીંયા પાછી ચર્ચા કરવાનું કીધું છે તમને જ્યારે ખૂબ જ ભૂખ લાગે ત્યારે કેવું લાગે છે તમને ભૂખ લાગે ત્યારે કેવું લાગે છે કેવું લાગે આપણને બહુ જ ભૂખ લાગી હોય તો કેવું લાગે છે તો તમે કેવી રીતે તો કે ઉદાહરણ તરીકે ક્યારેક આપણે મજાકમાં કહીએ છીએ કે મને એટલી ભૂખ લાગી છે કે બધું જ ખાઈ જાઉં તો આપણે ક્યારેક કેવો અનુભવ થાય બહુ ભૂખ લાગી હોય ત્યારે આજ તો મારે 10-12 રોટલી ખાઈ જવી છે થાય ને બહુ જ ભૂખ લાગી હોય ત્યારે આપણે મનની અંદર તરત આવું અંદરથી થાય કે આજે તો છે ને મારે બહુ જ ખાવું છે મને બહુ ભૂખ લાગી ગઈ છે આપણે એવું થાય છે ને તો જો મને ભૂખ લાગે અહીંયા ઘણા બધા છોકરાઓ છે તે અલગ અલગ રીતે બધું એમના મનનું મંતવ્ય કહે છે જો ઘણા છોકરાને બહુ ભૂખ લાગે ને તો એ શું કરે એમના માથું બહુ દુખે છે જો ઘણાને અલગ અલગ બધાને અલગ અલગ રીતે થતું હોય જેને બહુ ભૂખ લાગે ને માથું દુખે તો કોઈ બાળકને બહુ ભૂખ લાગે તો એ બહુ ગુસ્સે ખાવા લાગે બીજા ઉપર રાડો નાખવા માંડે અને ક્યારેક જેને બહુ ભૂખ લાગી હોય તો એ છોકરું થાકી જાય પછી એક છોકરી છે જે બહુ ભૂખ લાગે તો એ રડવા લાગે છે શું કરે છે રડવા જ લાગી જાય છે એવી રીતના બધાને અલગ અલગ અનુભવ થાય છે તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો સાનિયાએ ગ્લુકોઝ આપવાનું કહ્યું શા માટે સાનિયાને ગ્લુકોઝ પાછા ફેરવો તો કે સાનિયા ખૂબ જ બીમાર હતી આખો દિવસ તેમને શું થયું હતું ઝાડા અને ઉલટી થયા હતા તે જ ફળ તે જે ખાય એ બધું ઉલટી કરી નાખે શું કરતી હતી સાનિયા છે એમને બહુ જ ભૂખ લાગી હતી અને એમને શું કર્યું એને ખાધું નહીં અને પછી બીમાર પડી ગઈ તો એમને શું થયું તો કે એમને ગ્લુકોઝના બાટલા
પડી ગયા અને તેમને ચક્કર પણ આવતા હતા. જ્યારે તે ડોક્ટર પાસે જવા ઊભી થઈ અને ચક્કર આવવા લાગ્યા, તેના પિતાએ તેને ટેકો આપી ડોક્ટર પાસે લઈ જવી પડી. ડોક્ટરે કહ્યું, સાનિયાને હોસ્પિટલમાં દાખલ કરવી પડશે અને ગ્લુકોઝની બોટલ ચડાવી લેવાની ખૂબ જ જરૂર છે. આ સાંભળી સાનિયા વ્યાકુળ થઈ ગઈ. તેને ખબર હતી કે રમતના ખાસ વખતે શિક્ષક તેમને ઘણી વખત ગ્લુકોઝ આપતા હતા, પણ આ ગ્લુકોઝ બોટલ શું છે એ ડોક્ટરે સમજાવ્યું. જો સાનિયા છે એ સ્કૂલમાં ભણવા જતી, ત્યારે વિદ્યાર્થી મિત્રો એમને ટીચરે એમને ઘણી વખત ગ્લુકોઝ વિશે સમજાવ્યું હતું, પરંતુ સાનિયાને હવે ખબર પડી કે આ ગ્લુકોઝ શું છે. ડોક્ટરે એમને સમજાવ્યું કે તારું પેટ ઠીક નથી, તારું શરીર કંઈ ખાવા પીવાની અંદર રાખતું નથી, તારું શરીર છે એ ખૂબ જ નબળું પડી ગયું છે અને તારું શરીર છે એ કંઈ પણ ખાઈ શકતું નથી, અને તું પણ જે કંઈ ખાય છે એ તારું શરીર છે એ બધું બહાર ફેંકી દે છે. એટલે શું છે, ઝાડાને ઊંડી થઈ ગયા હતા. એટલે એમને ડોક્ટરે સમજાવ્યું કે તારું શરીર છે એ ખૂબ જ નબળું પડી ગયું છે, તારું શરીર છે એ કંઈ પણ ખાવું પીવું ખાવા પીવા માટે ના પાડે છે, તારું શરીર ખાઈ શકતું નથી. એટલા માટે ગ્લુકોઝ છે એ બોટલ જમ્યા વગર પણ તને થોડી શક્તિ આપે એનું કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, મસ્ત ખાઓ અને સ્વચ્છ રહો. ફળો અને શાકભાજી આપણા શરીરની વૃદ્ધિ માટે, સ્વચ્છ રહેવા માટે ખૂબ જ મદદરૂપ છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને સમજાવવામાં આવ્યું છે કે સારું ખાઓ, બરાબર છે. શાકભાજી અને ફળો છે એ તમારા શરીર માટે, તમારા આરોગ્ય માટે ખૂબ જ સારા છે. ચિત્રમાં જો વિદ્યાર્થી મિત્રો, તમને ચિત્રમાં બતાવ્યું છે કે ચિત્રમાં દેખાતા દરેક ખાદ્ય પદાર્થોનું નામ તમારે જણાવવાનું છે. ત્યારબાદ કુલ ભૂલામણીમાંથી રસ્તો શોધવા માટે ફળ અને શાકભાજીના ચિત્રો મુજબ તમારે આગળ વધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારે જાતે કરવાનું રહેશે, બરાબર છે. હવે પાછા એક વાર્તા છે, બારીવાળું પેટ. કેવી વાર્તા છે? બારીવાળું પેટ. હવે એ પેટની વાર્તા છે જે એ સાવ સામાન્ય છે કે માર્ટિન નામના સૈનિક વિશે જણાવ્યું. ઈસવીસન 1822માં તે 18 વર્ષનો હતો. તે ખૂબ જ તંદુરસ્ત હતો. જ્યારે તેને ગોળી લાગી ત્યારે તે ખૂબ જ ઈજા થઈ. તે સમયે તેની સારવાર માટે ડૉક્ટર બ્લ્યુમોન્ટને બોલાવવામાં આવ્યા અને ડૉક્ટરે તેમને ગાળે સાફ કર્યો અને તેના પર પટ્ટી લગાવી દીધી. 1.5 વર્ષ પછી ડોક્ટરે જોયું કે એક વસ્તુ સિવાય માટીનો ગાળ ઉજાઈ ગયો છે. તેના પેટમાં થોડું કાણું રહી ગયું. એ કાણું રચેલી ચામડીની ફૂટબોલની રમતની જેમ ઢંકાયેલું રહેતું હતું. ચામડીને દબાવતા જ તમે માટીના પેટમાં જોઈ શકો છો. એટલું જ નહીં, ડોક્ટર કાણા માટી મૂકી તેમના ખોરાક પણ બહાર કાઢી શકતા હતા. એટલે વિદ્યાર્થી મિત્રો, આ બારીવાળું પેટ અહીંયા નામ પડ્યું છે, બરાબર છે. એમને બધું ક્યાંથી આપવામાં આવતું? પછી તે છે, ડોક્ટર પેટમાંથી થોડું પ્રવાહી લીધું. તેમાં જોવા માંગતા હતા કે એક પ્યાલામાં ખોરાક મૂકી રાખવામાં આવે તો શું થાય, શું તે પોતાની જાતે પચે છે. તેના માટે તેને એક પ્રયોગ પણ કર્યો. ટ્યુબની મદદથી તેમણે પેટમાંથી પ્રવાહી કાઢ્યું. સવારે 8 વાગે તેમણે 10 મિલી પ્રવાહી બાફેલી. માછલીના 20 ટુકડા મૂક્યા. તેમણે પ્યાલો આપણા પેટના તાપમાન 30 સેલ્સિયસ જેટલા તાપમાનમાં રાખ્યો અને બપોરે 2 વાગે તેમણે જોયું તો માછલીના ટુકડા ઉગળી ગયા હતા. ડોક્ટરે જો આ પહેલો પ્રયોગ કર્યો તો પ્રયોગમાં તો કે ઉકાળ નથી. પછી એ બાજુમાં જો વિદ્યાર્થી મિત્રો, તમને કોષ્ટક આપેલું છે કે ખોરાક અને પાચન માટે લીધેલો સમય, પાચન કેટલા સમયે થઈ શકે છે, તો કે ઉકાળ્યા વગરનું દૂધ આપણા પેટમાં જાય તો 2 કલાક અને 15 મિનિટ, બરાબર 2 કલાક અને 15 મિનિટ લે છે સમય. અને પ્યાલામાં તો કે 4 કલાક ને 45 મિનિટ. જો અહીંયા તમને કોષ્ટક આપેલું છે, આપણે પાચન કરવામાં કેટલો કેટલો સમય લે છે આપણું પેટ, તો કે ઉકાળ્યા વગરનું દૂધ હોય તો આપણા પેટમાં જાય, આપણે પી લઈએ તો 2 કલાક ને 15 મિનિટમાં પચી જાય છે, પરંતુ પ્યાલામાં રાખવામાં આવે તો કે 4 કલાક ને 45 મિનિટ. હવે ઉકાળેલું દૂધ તો કે 2 કલાક, બરાબર. આખું બાફેલું ઈંડું તો 3 કલાક, અડધું બાફેલું ઈંડું તો 3 કલાક, બરાબર છે. કાચું ઈંડું તો 2 કલાક અને કાચું ઈંડું 1 કલાક ને 30 મિનિટ, બરાબર છે. હવે ત્યાર પછી પાછળ જુઓ, આરોગ્ય આહાર અને દરેક બાળકનો અપ. વિદ્યાર્થી મિત્રો, સારો ખોરાક અને સારી તંદુરસ્તી એ મેં તમને સમજાવી દીધું. હવે યોગ્ય આહાર દરેક બાળક
સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 18 થી 25 સુધી 18 થી 25 સુધી તમારે પૂરીને પૂરવાનું છે અને પાકો કરવાનું છે.